विद्यार्थी मित्रों नमस्कार। आजे आपणे आपणा पाठ्यपुस्तकमांथी गद्य विभागमां पहेलो ज जे पाठ छे खीजड़िए टेकरे एमनो साहित्य प्रकार छे नवलिका। एमना लेखकनुं नाम छे चुनीलाल मडिया। હવે ચુનીલાલ મડિયાનો જન્મ રાજકોટ જિલ્લામાં આવેલું ધોરાજી ગામમાં થયો હતો। 1939માં એમણે મેટ્રિક પાસ કર્યું। 1945માં મુંબઈમાં આવેલી સિડનહામ કોલેજમાં એમણે બીકોમ કર્યું। ત્યાર પછી મુંબઈથી પ્રકાશિત થતા જન્મભૂમિ દૈનિકમાં તે જોડાયા અને 12 વર્ષ જેટલો સમયગાળો અને એ સમયગાળામાં એમને મુંબઈમાં આવેલી USIS ના ગુજરાતી વિભાગમાં કામ કર્યું। મિત્રો, પરિચયમાં તો એટલે આપણે જવું પડે કે ક્યારેક સાહિત્ય પરિચયમાંથી પ્રશ્નો નીકળતા હોય છે, પણ ખાસ એટલું ધ્યાન રાખવાનું એના કરતાં કોણ છે, કૃતિનો પ્રકાર કયો છે, કૃતિનું નામ શું, આ વસ્તુ ન ભૂલવી જોઈએ। તો આજે આપણે આ ખીજડીએ ટેકરે, હવે ખીજડીએ ટેકરે નવલિકામાં હું તમને વાત કરું તો એક ગરીબ પરિસ્થિતિમાં જીવતો ભોજો અને ભોજાનું જે પાત્ર છે એ હૃદય દ્રાવક છે અને એ ભોજનની જે દારૂણ જે ગરીબી છે એ ગરીબીની આપણે વાત કરીએ તો કે ગરીબી એક એવી પરિસ્થિતિ આપણી છે કે એ પરિસ્થિતિની અંદર જે માણસ જીવી રહ્યો હોય, જે ભૂખ વેઠી રહ્યો હોય, ગરીબાઈ વેઠી રહ્યો હોય, તો વિચારો વિદ્યાર્થી મિત્રો કે ભૂખ શું ન કરાવી શકે, ભૂખ શું ન કરી શકે। તો અહીંયા જે ભોજા નામનું જે પાત્ર છે એ એક ગીરમાંથી લીધેલો જે પ્રદેશ અને ગીરમાં જે વહેતી નદી હિરણ નદી, હવે હિરણ નદીના હેઠવાસમાં કાયમ આ જે ભોજો એ નદીના પટ વિસ્તારમાં તડબૂચનો વાડો બનાવતો અને એમાંથી જે કંઈ એને ઉપજ આવતી એમાંથી એનું જીવન વ્યવહાર ચાલતો, એનું ગુજરાન ચાલતું। પણ આ વખત જે સમયગાળો લીધો છે પોષ મહિનાનો, ખૂબ ઠંડી, આપણા હાડને થીજાવી દે એટલી બધી ઠંડી, ભોજાને એમ લાગતું કે જાણે આ વર્ષે પોતાની ઉપર આ ઠંડી જાણે વેર વાળવા આવી હોય એવો એને અહેસાસ થતો હતો। પણ આ ઠંડીથી રક્ષણ મેળવવા માટે ભોજાએ પોતાની સૂઝબૂઝ મુજબ જે નિર્ણય લીધો કે ગીરની અંદર જઈ તલબાવળની સાંઠીઓ એ કાપી લાવ્યો, વીણી લાવ્યો, સાથે સાથે એની પત્ની પણ એના કાર્યની અંદર જોડાતી હતી અને એને એમ થયું કે આ વાડામાં એક હું કૂબો બનાવું કે જેથી કરીને પોતે પતિ પત્ની તો ઠંડીને સહન કરી શકતા હતા, પણ પોતાના જે નાના નાના જે 4 બાળકો હતા એ બાળકો જે ઉઘાડા શરીરે પૂરતા વસ્ત્રો પણ નહોતા પહેરવા માટે, હવે આ બાળકોના શરીરને જે ઠંડીથી બચાવવા માટે પતિ પત્ની એ ગીરમાં જઈ અને ભોજો તલબાવળ લાવે છે। જ્યારે એની પત્ની એ જે લાંબી સોટીઓ હોય ઝીણી
એને સાઠીઓ કહેવાય. એ સાઠી વીણીને લાવે છે, ચાર દિવસમાં કૂવો તૈયાર કરી દે છે. કેવડો કૂવો? ચાર પોતાના છોકરા સમાય અને એક ચૂલો. આવો કૂવો તૈયાર કરે છે. ભોજો, આવી ઠંડીની અંદર પણ એ ઊભો ઊભો પોતાના જે વાવેલા જે તડબૂચના છોડ છે એને એ પાણી સીંચતો, પાણી પાતો, પાણી પાતો પાતો. ક્યારેક ક્યારેક એને એવો વિચાર આવે છે કે જ્યારે પોતે ભૂતકાળમાં આ ગરીબીને અથવા તો આ ગરીબીમાંથી પાર ઉતરવા માટે એને કેવા કરતૂતો કર્યા, કેવા કાર્યો કર્યા, કે ઘણી વખત એને એ યુવા અવસ્થાની અંદર ચોરીઓ પણ કરી છે. કોઈકના ઊભા મોલમાંથી ભારીઓને ભારીઓ બાંધી લાવે અને પોતાનું ગુજરાન ચલાવે. પણ આ બધું કોણ કરાવે? એની ગરીબ પરિસ્થિતિ, એની ગરીબાઈ. માણસ કોઈ પણ કાર્ય તરફ જો પ્રેરાતો હોય તો એની પાછળ કંઈક કારણ છુપાયેલું હોય તો જ એ કાર્ય કરવા માટે પ્રેરાય. તો આ ગરીબ માણસ એટલે કે ભોજો એ પાણી સીંચતો હોય છે જ્યારે પોતાના છોડને, વાડાને, વાડાની અંદર જે વાવેલા છોડ છે એ તડબૂચને જે પાણી પાતો હોય ત્યારે એને એવા વિચાર આવે છે. કેવા વિચાર? કે એને સામે જ જે ખીજડીઓ ટેકરા નામે એ ભૂમિ પ્રસિદ્ધ છે એ ટેકરાની પાછળ એ માધવજી કાપડિયાની દુકાન છે, હાટડી છે. એ દુકાન એને દેખાય છે કે દુકાનની અંદર ઘોડાઓમાં જે વસ્તુ મૂકવા માટેનો, સામાન મૂકવા માટેનો જે લાકડાના સ્ટેન્ડ હોય છે એની વાત કરું છું, કે ઘોડામાં એ કાપડની થપીઓ ને થપીઓ ગોઠવાયેલી હતી. પણ છતાં એને એમ વિચાર આવે છે કે ગજના ગજ કાપડ એ બીજા માટે કાપે છે પણ મને એ કટકી લુગડું એમાંથી નથી આપતું. એટલે એને એવો વિચાર આવે છે કે હું આ માધવજી કાપડિયાની દુકાને મારું એ ખત્રીસો ભરાવું, દુકાનને તોડવા માટેનું જે હથિયાર હોય છે એ ભરાવું. ખોખરા થઈ ગયેલા એમના બારણા એ ધડક દઈને ઉઘડી જશે અને પછી એમાંથી પોતાને જેટલું ઉપડે એટલું કાપડ લઈ અને મારા કૂબા ભેગું કરી દઉં. હવે આ કાપડ લેવા માટેનો પણ એનો આશય જે હતો કે પોતાના જે કપડાં વગરના જે પોતાના બાળકો જે રખડતા હતા, ઠંડીથી ઠૂઠવાતા હતા, એના કપડાં સીવડાવવા માટે આ કાપડ લેવું હતું. બીજો કોઈ આશય નહોતો, બીજો કોઈ એને આ કાપડ લઈને વેચી લાવું એવો કોઈ આશય નહોતો, પણ બાળકના શરીરને ઢાંકવું હતું, એને ઠંડીથી બચાવવું હતું. બંને પતિ પત્ની તો ઠંડીને સહન કરી લેશે પણ બાળકોનું શું? એનું એને દુઃખ રહેતું, રંજ રહેતો. જો પણ જ્યારે આવો વિચાર એને ઝબૂકે છે ત્યારે એને એક બીજો વિચાર પણ આવે છે કે પોતે આ કાપડની દુકાનમાં ગયો, કાપડ એ ચોરીને લાવ્યો, પકડાઈ ગયો. કેમ કે પહેલાં જે ચોરી એમણે કરી છે ગરીબીને પહોંચી વળવા માટે, ત્યારે અમુક જે મંદ શખ્સોની યાદીમાં એનું નામ હોય તો એ નામની યાદીમાંથી પોતે જાણે પકડાઈ ગયો અને ગામના જે પસાયતા હોય મુખીને સમાચાર પહોંચાડવાવાળા એ સમાચાર પહોંચાડી દીધા, પોતે પકડાઈ ગયો, પોલીસે એને માર માર્યો, એની એનો બાતમી મેળવી, એને સજા કરી, એને ઝાડ ઉપર લટકાવવામાં આવ્યો ઝાડની ડાળી સાથે બાંધીને.
અને પછી એ ચોરેલું કાપડ ક્યાં તે રાખ્યું છે, ક્યાં દાટ્યું છે એ સ્થળ બતાવવા માટે એને રણગવાડિયાની સજા કરી હાથ પગ બાંધી દેવામાં આવે. એમાં એવી સજા દ્વારા એને ત્યાં લઈ જાય, આવું એને નજર સમક્ષ દેખાવા લાગ્યું. પણ સાથે સાથે એને એક બીજો સુભગ સંયોગ પણ એને ધ્યાનમાં આવે છે. તો કયો સુભગ સંયોગ? કે આવું શું કામ કરવું આ ઉતરતી અવસ્થાએ? કેમ કે હવે એનાથી માર સહન નહીં થાય, હવે એનાથી માર સહન નહીં થાય. તો આ ઉતરતી અવસ્થાએ પોતે આ સામે જે દેખાય છે ખીજડીયો ટેકરો, એની નીચે કેટલું કાપડ ધરબાયેલું છે. કેમ કે ખીજડીયા ટેકરાનો ઉપયોગ જે નાના નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો, અને એની જમીન બહુ કઠણ નહોતી, પોચી હતી. એક સામાન્ય એવા એ જમીન ખોદવાનું ઓજાર જે હોય કોસ, એ કોસથી પણ ખોદાય અને એ માટી ખોદાઈ જાય અને એમાંથી નીકળી જાય એવી એની જમીન હતી પોચી. એટલે એવામાં જે પોતાના વાળાની વચ્ચે ભોજો ઊભો હતો ત્યારે એની નજર સામેથી એના ગામનો એક પોસ્ટ માસ્તર, એ પોસ્ટ માસ્તરને ત્યાં દીકરાનો જન્મ થયો. પણ એ દીકરો જન્મતાની સાથે જ એ મૃત્યુ પામ્યો છે. કોઈ એવી અટકળો કરે છે, કોઈ એવી અટકળો કરે છે કે મરેલો જ જન્મ્યો છે. તો વારે વારે પુત્રીઓ જન્મનાર એવો હતભાગી પોતાને માને છે પોસ્ટ માસ્તર. અને કેટલાય સમય પછી જ્યારે આ દીકરાનો જન્મ થાય છે ત્યારે એ પણ મરેલો જન્મ્યો. એટલે દીકરાના પાછળ ઘણું બધું એને પુણ્ય કર્યું, દાન પુણ્ય કર્યું, અને દીકરાની માથે ઓઢાળવા માટે મોંઘામાં મોંઘું એવું રેશમી વસ્ત્ર 8-10 મીટર લઈ અને દીકરાને સરખી રીતે વીંટાડે છે. અને પોસ્ટ માસ્તર અને 4 એના સંબંધીઓ એને લઈ અને આ ખીજડીએ ટેકરે એને દાટવા આવે છે. હવે ખીજડીએ ટેકરે જ્યારે એને દાટવા આવે છે ત્યારે ભોજાએ આ બધું જોયું, અને જેવા એ બાળકને ત્યાંથી દાટીને જાય છે એટલે ભોજાને એમ થાય છે કે હું આમાં જે બાળકો જે દાટેલા છે એની ઉપર ઓઢાડેલું જે વસ્ત્ર છે એ વસ્ત્રને હું લઈ લઉં કે જેથી કરીને મારા બાળકોને હું એના વસ્ત્રો બનાવીને પહેરાવું, તેથી ઠંડીથી બચાવી શકાય. આ વિચાર જેવો ઝબૂકે છે એવો જ એ અમલમાં મૂકે છે. જો એક ગાને બે કટકા જે વિચાર આવ્યો એવો જ અમલમાં, આગળ પાછળની એ રાહ નથી જોતો કે કરવું કે ન કરવું, અને તરત જ એ અમલમાં મૂકે છે. પોતાના કૂબામાં જાય છે, પોતાના કૂબામાંથી એક કોષ લાવે છે, જમીન ખોદવાનું હથિયાર અને પાવડું, માટીને જે ભેગી કરીને પછી એમાં પછી નાખવાની. હવે આ કોષ અને પાવડો લઈને આવે છે ત્યારે એ ટેકરાની જમીનમાં માણસોની અવર જવર બંધ થઈ ગઈ, શાંતિ છવાઈ ગઈ, એટલે કે સોપો પડી ગયો. એટલે આ કાર્ય એને શરૂ કર્યું. હવે કાર્ય શરૂ કરતાની સાથે એટલી બધી કાળજી રાખતો હતો કે એની અંદર જે નાના નાના પથરા રહેલા હોય એ કોદાળી એ પોતાની કોષ સાથે એના પાના સાથે અથડાઈ ન જાય, કેમ કે અવાજ આવે તો વળી પાછા બીજા લોકોને ખબર પડી જાય. ત્યાર પછી બીજું ધ્યાન રાખતો હતો કપડું ફાટી ન જાય, એવી એ કાળજી લઈ
અને એ ખોદવા માંડે છે. જમીનને ખોદી એના માંથી, એટલે કે જમીનમાંથી, ખાડામાંથી એ હળવેકથી એ બાળકને એ લઈ લે છે કાપડ સાથે જ. એ દફનાવેલા બાળકને લઈ લે છે. પણ આની સાથે સાથે એક આશ્ચર્યપૂર્વક ઘટના એવી બની કે બાળકને લીધું એટલે કે જાણે એ બાળક કંઈક સળવડતું હોય એવું લાગ્યું. અચાનક એને એમ થાય છે કે અહીંયા તો મરેલા બાળકોને જ દાટવામાં આવે છે, તો આ બાળક એ સળવડ્યું કેમ? અહીં તો કોઈ જેની ચેષ્ટા ન હોય અને એને થોડોક ડર લાગે છે કે આ તો કોઈ ખવીસની રમત તો નહીં હોય ને, પોતાને બીવડાવવા માટે તો આવું નહીં હોય ને. અને એને એવો વિચાર આવે છે કે હવે શું કરવું, આ વસ્ત્ર લઈ અને આ સળવળટ જે બાળકે કર્યો છે બાળકને એમને એમ પાછું ધરબી દઉં, દાટી દઉં. પણ એના મને ના પાડી, એના અંદરથી એનું મન ના પાડે છે કે ના ના ના, આ હું શું કરી રહ્યો છું, મારે કેટલા ભાવ જીવવું છે કે જેથી કરીને હું આ બાળ હત્યાનું પાપ માથે લઉં. એનું મન ના પાડે છે કે એવું ન કરું. તો પછી આ જે ઘોર ખોદવાની મેં પ્રવૃત્તિ કરી છે એનું શું, એનો કોઈ અર્થ ખરો? અને પોતાના હાથમાં લીધેલું બાળક થોડુંક વધારે સળવળ્યું. એને એમ થાય છે કે જો આ વધારે સળવળાટ કરશે અને એના રડવાનો અવાજ આવશે અને માણસો સુધી પહોંચશે, એના કરતાં એ બાળકને લઈ અને હું જલ્દીથી મારા કુબા ભેગો થઈ જાઉં અને પોતે ત્યાં તો લગભગ સવાર થવાયું હતું, શિયાળવાનો અવાજ પણ લાડી પણ સંભળાણી, માણસના ખોખારાનો અવાજ પણ સંભળાણો એને. અને તરત જ પોતાના કુબા ભેગો એ થવા જાય છે. એની પત્ની જેમ આઈ ઓરડો ઓઢીને, એટલે કે ઓરડામાંથી બહાર જ ન નીકળતી હોય અને કાયમ ઓરડામાં જ રહેતી હોય, એમ આજે એની પત્ની જીવલી એ જે પોતે પતિ પત્નીએ બનાવેલો જે કૂબો છે એ કૂબામાં એના પતિની કાપડની રાહ જોઈને બેઠી હતી. ભોજાએ આવીને તરત જ આ જીવિત બાળક એના પત્નીના હાથમાં મૂક્યું. પત્નીના હાથમાં દેતાની સાથે બાળક વધારે સળવડ્યું, એને માતાની ઉષ્મા મળી, ગરમી મળી અને હૂફને લીધે એ વધારે સળવડવા માંડ્યું. હવે આ બાળક જીવિત ક્યાંથી રહ્યું, દાટેલું બાળક જીવિત ક્યાંથી રહ્યું? પણ એ પોચી માટી અને પોચી માટીની અંદર રહેલા જે છિદ્રો છે એ છિદ્રોમાંથી મિત્રો એને પ્રાણવાયુ મળતો હતો અને જેના લીધે એ જીવિત રહ્યું. તો ભોજો એ બાળકને પોતાની પત્નીના હાથમાં આપે છે ત્યારે એની પત્નીએ એક માતાનો પ્રેમ પૂરો પાડ્યો, એ વત્સલ માતા બની અને પોતાની છાતી સાથે પોતાના બાળકની જેમ એ બાળકને ચાપે છે. ભોજાને એમ થયું કે હવે વધુ વિચારવા કરતા પોતે જલ્દી, કેમ કે એને ખબર તો હતી જ કે આ બાળક કોનું છે, એટલે
જલ્દી થી પોતે જે ગુનાહિત કૃત્ય કર્યું છે એની કબૂલાત કરી, એની એકરાર કરી અને પોતે જલ્દી થી પોસ્ટ માસ્ટર ને આ બાળક સોંપી દીધું. ભોજો આ બાળકને લઈ વહેલી સવારે પોસ્ટ માસ્ટર ની ડેલી ખખડાવે છે. ડેલી ખખડાવે છે, પોસ્ટ માસ્ટર ડેલી ખોલે છે અને તરત જ આ બાળક સામે એની નજર જાય છે. અને બંને, એટલે કે પોસ્ટ માસ્ટર અને એના પત્ની, એ આનંદ વિભોર બની જાય છે, ભાવ વિભોર બની જાય છે. અને તરત જ એ બાળક શું થયું, કેમ થયું એ જાણવાની કોશિશ કર્યા વગર પોસ્ટ માસ્ટરના પત્ની એ પોસ્ટ માસ્ટરને મીઠો ઠપકો આપવા લાગી કે મેં તમને કીધું હતું ને કે તમે જલ્દીથી ડાંટવાનો જાઓ, ડોક્ટરને બોલાવો અને પહેલાં તપાસ કરાવો કે ખરેખર બાળક મરેલું છે. પણ પોસ્ટ માસ્ટર આનંદમાં અને આનંદમાં અરખમાં ને અરખમાં એની પત્નીને કહે છે કે કંઈ નહીં, આપણા નસીબમાં હતું તે આપણને મળી ગયું ને પાછું જીવતું, આપણા નસીબમાં હતું તે મળી ગયું આપણને પાછું. ત્યારે પોસ્ટ માસ્ટરની પત્ની પણ આનંદિત થઈ જાય છે. પણ ભોજાને તો એમ થતું હતું કે હમણાં આ પોસ્ટ માસ્ટર અને એટલે કે એની પત્ની એટલે કે આ દંપતી હમણાં પોલીસને જાણ કરશે અને મને એના હવાલે કરી દેશે, કેમ કે પોતે જે ગુનાહિત કૃત્ય કર્યું છે એ બદલ મને કોઈ વધારે સજા અપાવશે. પણ આ ઉદાર દંપતી એવું નથી કરતા અને શું કહે છે કે ભાઈ તે તો અમારું નામ લેણું રાખ્યું, કેમ કે છતાં છોકરાએ અમારી તો દ્રશ્ય દેવાઈ ગીધી, જાણે વંશ વહેલો પૂરો થઈ ગયો હોય એવું અમને લાગતું હતું, પણ તે તો અમારો વંશ વહેલો ચાલુ રાખ્યો. તારો તો એટલો ઉપકાર માનીએ કે અમારા ચામડીમાંથી એ પગરખા સીવડાવીને કદાચ એ તને પહેરાવીએ તો પણ એ ઉપકારનો બદલો અમે ચૂકવી નહીં શકીએ, આમ કહી અને એનો આભાર માને છે. અને ત્યાર પછી આ પોસ્ટ માસ્ટર એ ભોજાને કહે છે કે ભોજિયા ઝટ તું ઇનામ માગી લે, તું જલ્દીથી ઇનામ માગી લે, તું કે હું તને આપવા તૈયાર છું. ભોજીઓ કહે છે એના કરુણ શબ્દોમાં કે ઇનામની લાલચે આ ટેકરે હું નહોતો ચડ્યો, ઇનામની લાલચે હું ટેકરે નહોતો ચડ્યો, ટેકરે તો હું એટલા માટે ગયો છું કે મારી બાયડી એટલે કે મારી સ્ત્રી એ કપડાં પૂરતા નથી, એની આબરૂ ઢાંકવા માટે, એની પ્રતિષ્ઠા ઢાંકવા માટે હું ગયો. અને આવી કાતિલ જે ઠંડી પડી રહી છે એમાં મારા એ વસ્ત્ર વગરના બાળકો ઠૂઠવાઈ રહ્યા છે, જે મારાથી જોયું નથી જવાતું અને એટલા માટે હું આ કૃત્ય કરવા એ ખીજડીએ ટેકરે ગયો હતો. હું કોઈ એવા ચોરી કરવાના બાને નહોતો, મારી સ્ત્રીની આબરૂ ઢાંકવા માટે અને મારા બાળકોને કપડાં અપાવવા માટે હું ગયો હતો. એટલે મારે બીજું કંઈ નથી જોતું પણ આ મારી એ પત્ની અને મારા બાળકોને એક એક જોડ
કપડાં નહીં અપાવું, બાકી તો હું તમારા મોટા માણસની હું મહેરબાની માગું છું, એનાથી વિશેષ મારે કાંઈ ન જોઈએ. આ કૃત્ય કરવા પાછળ પણ મારી લાચારી છે, મજબૂરી છે, અને એટલા માટે મેં આ કૃત્ય કર્યું છે. ત્યારે પોસ્ટ માસ્તર એને કહે છે કે અરે ભોજિયા, માગી માગીને તે આ શું માગ્યું, એક જોડ કપડાં? હાલ હમણાં જ તને એ માધવજી કાપડિયાની દુકાને જઈ અને તને કપડાં અપાવી દઉં. અને પોસ્ટ માસ્તર પોતાના ખંભે ડગલો ભરાવે છે બોજાને સાથે લઈ, અને એના એની પત્ની અને એના બાળકો માટે બબે જોડી કપડાં અપાવે છે. અહીંયા જે દારૂણ ગરીબી જે વ્યક્ત કરી છે, બોજાની હૃદય દ્રાવક જે સ્થિતિ વ્યક્ત કરી છે કે આપણું કાળજું પણ કંપી જાય એની, આ દારૂણ ગરીબીને સાંભળીને આની સામે જ્યારે આ પોસ્ટ માસ્તર એટલે કે દંપતિ એની જે ઉદારતા છે, એનું જે ઉદારતાનું આપેલું જે અભયવચન છે, જેનાથી આ વાર્તાનો જે અંત છે એ સુખાંતમાં ફેરવાઈ જાય છે. સુખાંત છે એનો અંત, સુખમાં ફેરવાઈ જાય છે. દુખાંત દુઃખની સાથે વાર્તાની શરૂઆત થાય છે અને વાર્તાનો અંત છે એ સુખમાં ફેરવાઈ જાય છે, જેથી કરીને બોજાની દારૂણ એવી આ એની ગરીબી અને સામે આ દંપતિની જે ઉદારતા છે એ અવિસ્મરણીય બની રહેશે વાચકો માટે. અસ્તુ. સરસ બોલાણ એ